गुड मॉर्निंग स्टूडेंट, सब्जेक्ट एटीएम डीटी आनी अंदर आपने लास्ट लेक्चर ने अंदर व्हीलन टायर ने अंदर टॉपिक ने अंदर आपने जोयो हतो के इंस्पेक्शन ऑफ व्हीलन रिम, ट्रबल शूटिंग ऑफ व्हीलन टायर, रीट्रेडिंग ऑफ टायर नो रीट्रेडिंग आपने जोयो हतो। हवे आपने जोईशु आनी अंदर आ सब्जेक्ट में लास्ट जे चैप्टर छे ते इंस्पेक्शन एंड सर्विसिंग ऑफ सस्पेंशन एंड चेसिस एंड फ्रेम। टाइटल आपको यूनिट नंबर 6 આ યુનિટની અંદર આપણે જોવાનું છે ઇન્સ્પેક્શન, સર્વિસિંગ એન્ડ રિપેરિંગ વર્ક ઓફ સસ્પેન્શન એન્ડ ચેસિસ એન્ડ ફ્રેમ। સસ્પેન્શન સિસ્ટમનું ઇન્સ્પેક્શન, એનું રિપેરિંગ વર્ક, ચેસિસ અને ફ્રેમ એનું ઇન્સ્પેક્શન, એમાં ઉદભવતી ટ્રબલ, ચેસિસ ફ્રેમ એલાઇનમેન્ટ, આ બધા ટોપિક આપણે ડિસ્કશન કરવાના છે આ યુનિટની અંદર। તો આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલા જે 2 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે સ્પ્રંગ પ્લેટ એન્ડ અનસ્પ્રંગ વેટ। સ્પ્રંગ વેટ કોને કહેવાય અને અનસ્પ્રંગ વેટ કોને કહેવાય, બંનેની ડેફિનેશન જીટીયુ એક્ઝામમાં વારંવાર એટીએમડીટીના એક્ઝામમાં રિપીટ થયેલી છે, જે 2 માર્ક્સનું ક્વેશ્ચન છે। એક લાઇન ડાયાગ્રામ સાથે સમજીએ આ ડેફિનેશનને। ક્લિયર? તો આ છે તમારું સ્પ્રંગ વેટ, અને આ છે તમારું અનસ્પ્રંગ વેટ। આને કહેવામાં આવે છે સ્પ્રંગ વેટ, અને ઉપર જે છે તે છે અનસ્પ્રંગ વેટ। હવે જોઈએ આપણે સ્પ્રંગ વેટ અને અનસ્પ્રંગ ની ડેફિનેશન શું। તો સ્પ્રંગ વેટ ઇઝ ધ વેટ સપોર્ટેડ બાય ધ વેહિકલ સસ્પેન્શન સિસ્ટમ ઇન્ક્લુડિંગ ફ્રેમ, બોડી, એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ। જેટલું કે તમે અહીંયા જુઓ છો આ છે તમારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, અહીંયા તમારું આ વેહિકલ નું સસ્પેન્શન સિસ્ટમ છે। સસ્પેન્શન સિસ્ટમ ઉપર જે વેટ આવે છે, કયું કયું વેટ આવશે? એક તો વ્હીકલ નું વેટ આવશે, વ્હીકલ માં બેસેલા પેસેન્જર નું વેટ આવશે, એન્જિન વેટ છે, ટ્રાન્સમિશન વેટ છે, આ બધા જે વેટ આવે ફ્રેમ, બોડી અને એન્જિન પર, અને તે જે વેટ કેરી કરે છે અથવા તો એ વેટ ને કહેવામાં આવે છે સ્પ્રંગ વેટ। દેટ મીન્સ કે સસ્પેન્શન ઉપર જે એન્જિન છે, વ્હીકલ નું વેટ છે, પેસેન્જર નું વેટ છે, જે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન માટે અથવા તો માલ સામાન અંદર જે ભરેલો હોય
સસ્પેન્શન સિસ્ટમ નું ટ્રબલ શૂટિંગ જોઈએ. તેની અંદર ઉદ્ભવતી ખામીઓ પહેલા લિસ્ટ આઉટ કરતી આપણે. તો પહેલી છે ફ્રન્ટ વ્હીલ સીમી ઓર લો સ્પીડ. પહેલી ટ્રબલ છે ફ્રન્ટ વ્હીલ સીમી, એટલે કે એક સાઈડ તમારું ખેંચાતું હોય. બીજું છે ટર્ન ધ ફ્રન્ટ વ્હીલ, ફ્રન્ટ વ્હીલ ટર્ન થતું. નેક્સ્ટ ટ્રબલ જોઈએ તો રફ રાઈડ. બ્રેકેજ ઓફ સ્પ્રિંગ ચોથી ટ્રબલ છે. સસ્પેન્શનની સ્પ્રિંગો વારંવાર તૂટી જતી. તો આ દેર ઇઝ અ મેઇનલી ફોર ટ્રબલ આર જનરેટેડ ઇન સસ્પેન્શન સિસ્ટમ. પાંચમી ટ્રબલ એ બી લખી શકાય વાઇબ્રેશન એન્ડ નોઇઝ. નોઇઝ અને વાઇબ્રેશન વધારે આવતું હોય એ પણ એક ટ્રબલ છે. હવે સમજીએ આપણે સૌથી પહેલા ટ્રબલ શૂટિંગની અંદર પહેલી ટ્રબલ જે છે એ સમજીએ. ફ્રન્ટ વ્હીલ સીમી થતું હોય એના શું રીઝન હોય? તો પહેલું જે તમને ખબર છે અનઇવન ટાયર પ્રેશર. ટ્રબલ શૂટિંગ ચાર્ટ તમે બનાવી દો આવી રીતના. અહીંયા લખજો ટ્રબલ નેમ, અહીંયા લખજો કોઝિસ, અને અહીંયા લખો રેમેડી. ફર્સ્ટ ટ્રબલ લખો ફ્રન્ટ વ્હીલ સીમી થવું. તમારું ફ્રન્ટ વ્હીલ સીમી હોય પહેલું રીઝન, એની સામે કોઝિસ પહેલું કયું આવશે? અનઇવન ટાયર પ્રેશર. અનઇવન ટાયર પ્રેશર શું લખશો સામે રેમેડીઝમાં? ટાયર પ્રેશર મેન્ટેન રાખો, ટાયર પ્રેશર મેન્ટેન કરો. ત્રીજો હશે લૂઝ બોલ જોઈન્ટ ઓર કિંગ પિન. કિંગ પિન અને બોલ જોઈન્ટ તમારા લૂઝ થઈ ગયા હોય તો પણ આવી ટ્રબલ ક્રિએટ થશે, તો એને પ્રોપરલી એડજસ્ટ કરો. નેક્સ્ટ હશે લૂઝ ઓફ લિંકેજ. લિંકેજ તમારી લૂઝ થઈ ગઈ હોય તો એ જે ટ્રબલ ક્રિએટ થાય એ જે રીઝન છે એ પણ એના લીધે પણ આવું ફ્રન્ટ વ્હીલ સીમી ટ્રબલ ક્રિએટ થશે. નેક્સ્ટ જોઈએ ટ્રબલ નંબર ટુ. સેકન્ડ ટ્રબલ આપણે જોઈએ ટ્રમ્પ ધ ફ્રન્ટ વ્હીલ. ફ્રન્ટ વ્હીલ તમારું ટ્રમ્પ, દેટ મીન્સ કે વબલિંગ થતું હોય, ઉપર નીચે થતું હોય, વબલિંગ થતું હોય કારણ એના પાસેના શું શું રીઝન હોય? તો વ્હીલ ટ્રમ્પ થવાના સસ્પેન્શનના રિલેટેડ આપણે જોઈએ તો પહેલું તો છે અનબેલેન્સ વ્હીલ. તમારું વ્હીલ જે છે પ્રોપરલી બેલેન્સ ના હોય
तो तमारू वेट डम्पिंग थतु होय छे। तो एना माटे शुं करीशुं, प्रॉपर बेलेंसिंग करीशुं। आपणे यूनिट नंबर 5 नी अंदर स्टडी करी चुक्या व्हील बेलेंसिंग शुं होय छे। व्हील बेलेंसिंग नी अंदर प्रोसीजर नी अंदर शुं होय छे व्हील बेलेंसिंग मां, के सौथी पहेला तो व्हीकल ने जेक ऊपर चढ़ाओ। व्हीकल ने जेक ऊपर चढ़ाया पछी जे व्हील होय छे तेने व्हीकल मांथी रिमूव करो। व्हील काढीने व्हील बेलेंसिंग मशीन ऊपर तेने लगाओ। देन व्हील बेलेंसिंग मशीन जे कॉम्प्यूटराइज होय छे एनी अंदर तमारू व्हील कया मॉडल नुं छे, एने रिम केवी छे, आ तमारे डेटा अंदर एंटर करवाना रहेशे। व्हील बेलेंसिंग मशीन मां डेटा एंटर करी दो पछी तमे जे रिम सिलेक्ट करी छे, तमारे जे टायर नी जे रेडियस जे छे, डायमीटर जे छे, आ बधो ज डेटा तमे एंटर करी दीधो व्हील बेलेंसिंग मशीन मां। पछी जूनू जे वेट छे, ओल्ड जे वेट होय તેને જે વેટ રિમૂવર જે પ્લાયર્સ આવે છે, રાઈટ, તો વેટ રિમૂવર પ્લાયર પડે છે, વેટને રિમૂવ કરી દો। જૂના વેટ કાઢીને પછી તેને વ્હીલ બેલેન્સિંગ મશીન ઉપર તે વ્હીલને રોટેટ કરવામાં આવે છે। વ્હીલ ફાસ્ટ રોટેટ થઈ જાય પછી તમે કમ્પ્યુટરની ડિસ્પ્લે ઉપર તમને જોશો તો કંઈક એરર બતાવશે, બ્રેક લગાવશો, બ્રેક મારશો ને તમને ડિસ્પ્લે ઉપર કંઈક એરર બતાવશે, જે તમારું વ્હીલ અનબેલેન્સ છે એવું આઈડેન્ટિફાય કરે છે। એ જે એરર બતાવે એ એરર બે ટાઈપની હોય છે, પોઝિટિવ હોય પણ નેગેટિવ પણ હોય શકે। દેટ મીન્સ કે રાઈટ સાઈડની પણ હોય અને લેફ્ટ સાઈડની પણ હોય શકે। તમારે એરર સપોઝ કે રાઈટ સાઈડની એરર બતાવે છે પોઈન્ટ પ્લસ 20, દેટ મીન્સ કે તમારે લેફ્ટ સાઈડ 20 ગ્રામ નું વેટ તમારે લગાવવું પડશે। ક્લિયર? તો આવી રીતના જો લેફ્ટ સાઈડ ની અંદર તમારે એરર બતાવવી હોય તો એ વેટ તમારે બેલેન્સ કરવા માટે ક્યાં લગાવવું પડશે? રાઈટ સાઈડ। આવી રીતના જે પ્રમાણે કમ્પ્યુટરની અંદર કમ્પ્યુટરાઇઝ જે એરર બતાવે છે જ્યારે વ્હીલ રોટેટ કરીએ છીએ ત્યારે, તો એ એરર પ્રમાણે આઈ થિંક 8 થી થઈને 90 ગ્રામ સુધીના જે બેલેન્સ વેટ હોય છે તે વેટ આવતા હોય છે। એ વેટ પણ બે પ્રકારના હોય છે। તમારી રીમ જો સાદી હોય તો એલ્યુમિનિયમ ટાઈપ નું કઈક મટીરિયલ આવતું હોય છે, એ મટીરિયલ જે વેટ હોય તે તમારે પ્લાયર વડે રીમ ઉપર ત્યાં આગળ ફિટ કરવાનું ખાસ ધ્યાન રાખો। રીમ ઉપર ફિટ કરવામાં આવે છે, લોકેટ કરવામાં આવે છે। અને જો તમારું મેટલ હોય તો એના પણ વેટ તમારે અલગ પ્રકારના આવે છે, તો એ વેટ તમારે ત્યાં મેટલ ઉપર લગાવવાના રહેશે। તો આવી રીતના વેટ લગાયા પછી ફરીથી પાછું ટાયરનું રોટેશન કરાવવાનું, જ્યાં સુધી કોમ્પ્યુટરની અંદર એરર 00 ના બતાવે, રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ, ત્યાં સુધી તમારે આ પ્રોસીજર ચાલુ રાખવાની રહેશે, જેને કહેવામાં આવે છે વ્હીલ બેલેન્સિંગ પ્રોસીજર। ક્લિયર? તો અહીં આપણે ટ્રબલ સમજતા હતા ફ્રોમ ધ ફ્રન્ટ વ્હીલ, તો એનું મેઇન રીઝન હોય છે કે તમારું વ્હીલ અનબેલેન્સ હોય તો તમારે એને પ્રોપરલી બેલેન્સ કરવું। બીજું કે મોર રન આઉટ ઓફ વ્હીલ, તમારું વ્હીલ વધારે રન આઉટ થઈ ગયું હોય તો પ્રોપરલી તેને એડજસ્ટમેન્ટ કરવાનો ટ્રાય કરો, ન થાય તો તેને રિપ્લેસ કરો, ટાયરને રિપ્લેસ કરવું પડે। ડિફેક્ટિવ શોક એબ્ઝોર્બર, તમારું શોક એબ્ઝોર્બરની અંદર કંઈક ખામી હશે તો તમારે વ્હીલ તમારું ટ્રમ્પ થતું હશે। તો આ બેથી 3 રીઝન હતા વ્હીલ ટ્રમ્પિંગ રીઝન ના હવે ત્રીજી જે આપણી ટ્રબલ છે રફ રાઈડિંગ,
एनु जुए आपने कारणों तो मोर टायर प्रेशर तमारे तमे व्हीकल चलावता होय टू व्हीलर होय के फोर व्हीलर तमने एवुं लागे के बहु कूदे छे बहु रफ राइड थाय छे तो एनु पहेलो रीजन शुं होय तमारा टायर में वधारे पड़ती एर प्रेशर वधारे पड़तुं टायर हवानुं प्रेशर होय तो तमारी राइड छे के बहु रफ बनी जाय बीजुं छे डिफेक्टिव शॉक एब्जॉर्बर तमारा खराब होय तो तमने एवुं लागे के तमारुं व्हीकल पछड़ाय छे रोड उपर खाड़ा कहीं अमे के बम्प आवे तो शॉक एब्जॉर्ब ना करे पण तमारुं व्हील पछड़ातुं तो ये पण एक रफ राइड नुं एक रीजन कॉमन रीजन छे जे तमने दरेक व्हील नी अंदर जोवा मळे छे बीजुं जोईए तो मोर फ्रिक्शन इन सस्पेन्शन સસ્પેન્શનની અંદર વધારે પડતો ઘસારો એ પણ એક રફ રાઇડનું તમારે પ્રોપર રીઝન છે કે વધારે પડતું તમે સસ્પેન્શનની અંદર પ્રોપર લુબ્રિકેશન ના કર્યું હોય સસ્પેન્શનની અંદર જે ફ્લુઇડ આવે છે એ પ્રોપર મેન્ટેન ના હોય ઓછું થઈ ગયું હોય લીકેજ પ્રોબ્લેમ હોય તો આ સસ્પેન્શનના લીધે પણ તમારે રફ રાઇડનો પ્રોબ્લેમ તમને જોવા મળતો હોય બ્રેકેજ ધ સ્પ્રિંગ સ્પ્રિંગ વારંવાર તૂટી જવી એની પર વધારે પડતો અનઇવન લોડ કોઈ એક્સિયલ થ્રસ્ટ લાગતો હોય કોઈ વારંવાર શોક લાગતો હોય બહુ વારંવાર પચડાતું હોય તો તમારે વ્હીકલની સસ્પેન્શનની સ્પ્રિંગ બ્રેકેજ થવાના ચાન્સીસ તમારે વધી જતા હોય છે વાઇબ્રેશન અને નોઈઝ જે કોમન ટ્રબલ છે દરેક માટે લૂઝ માઉન્ટિંગ હોય શોક એબ્ઝોર્બર લૂઝ થઈ ગયું હોય વધારે અનઇવન ટાયર પ્રેશર હોય તો તમારે વાઇબ્રેશન અને નોઈઝની ટ્રબલ જનરલી ક્રિએટ થતી હોય છે હવે ક્વેશ્ચન નંબર 3 જે છે તમારો આ આપણે જોયું ટ્રબલ શૂટિંગ ઓફ સસ્પેન્શન સિસ્ટમ સસ્પેન્શન સિસ્ટમની ટ્રબલ શૂટિંગ આપણે જોયું હવે એનું ઇન્સ્પેક્શન જોઈએ ઇન્સ્પેક્શન પ્રોસિજર એનું શું હશે સસ્પેન્શન સિસ્ટમની ઇન્સ્પેક્શન પ્રોસિજર તો ઇન્સ્પેક્શનમાં આપણે શું કરીશું શું ચેક કરીશું સસ્પેન્શનની અંદર કે સૌથી પહેલા તો વ્હીકલની સરફેસ ઉપર પહેલા તો વ્હીકલને ચેક સસ્પેન્શન સિસ્ટમ ચેક કરવા માટે સરખા ગ્રાઉન્ડ લેવલ ઉપર તેને વ્યવસ્થિત સરફેસ ઉપર ગોઠવો ધેન આફ્ટર વ્હીકલની ઉપર એક બે વાર દબાવીને છોડી દો વ્હીકલને તમે આમ પુશ કરીને તમારે છોડી દેવાનું એટલે તમને ખબર પડે સસ્પેન્શન સિસ્ટમ કેટલું કામ કરે છે બીજું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એની અંદર સ્પ્રિંગની કન્ડિશન ચેક કરી લઈશું શોક એબ્ઝોર્બરની કન્ડિશન ચેક કરી લઈશું યુ બોલ્ટ જે ક્લેમ્પિંગ કરેલા હોય એની કન્ડિશન ચેક કરી લઈશું ધેન કોઇલ સ્પ્રિંગ હશે તો કોઇલ સ્પ્રિંગનું પ્રોપર ટેન્શન તમે જ્યારે સ્પ્રિંગ દબાવો અને પછી સ્પ્રિંગ છોડી દો તો એ સ્પ્રિંગનું ટેન્શન કેટલું છે એ તમને એના ઉપરથી સ્પ્રિંગ ડિફ્લેક્શન થશે એની પરથી એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે તમારી કોઇલ સ્પ્રિંગ પ્રોપર વર્ક કરે છે કે કેમ ક્લિયર તો એ સ્પ્રિંગનું ટેન્શન પણ તમારે ખાસ ચેક કરવું પડશે સ્પ્રિંગ ડિફ્લેક્શન ચેક કરી લેવાની ખાસ એના નટ એન્ડ બોલ્ટ લૂઝ ના હોય તે આપણે ખાસ એક ચેક કરી લઈશું તો આ બધું ઇન્સ્પેક્શનની અંદર આવશે સસ્પેન્શન સિસ્ટમનું બીજું લુબ્રિકેશનની જ્યાં જરૂર પડે ત્યાં લુબ્રિકેશન પ્રોપર કરી લો સ્પ્રિંગના પાટા તૂટી ના ગયા હોય લીફ સ્પ્રિંગ તમે જોઈ લઈએ છે હેવી કોમર્શિયલ વ્હીકલમાં તમે જોવો ને સસ્પેન્શન સિસ્ટમની અંદર ઓઇલ સ્પ્રિંગ નહીં આવતી ત્યાં એક આવા પાટા તમે જોયેલા હશે તમને એક્ઝેક્ટિવ ફિગર ડ્રો કરીને બતાવો તમે આવી રીતના બસની અંદર ટ્રકની અંદર આવા બધા પાટા જોયેલા છે જે તમારે આ યુ બોલ્ટ ક્લેમ્પિંગ કરીને તમારા સસ્પેન્શન સિસ્ટમ સાથે લગાવેલું જે ફ્રેમ સાથે ક્લેમ્પિંગ કરેલું હોય બરાબર તો એ જે
पाटा नु जे डिफ्लेक्शन छे एनु वियरिंग छे केटलू ए सहन करी शके छे आ बधुं ए पाटानी कंडीशन खास जेने लिप स्प्रिंग कहेवाय छे ए लिप स्प्रिंग नी कंडीशन खास चेक कर लेशुं सस्पेंशन नी अंदर शॉक एब्जॉर्बर लीक छे के नहीं ए पण सस्पेंशन सिस्टम में खास चेक करीशुं जो शॉक एब्जॉर्बर लीकेज क्यांक जणाशे तो खासे वो प्रॉब्लम थई शके तो शॉक एब्जॉर्बर लीकेज ना होवुं जोईए आ पण एक सस्पेंशन सिस्टम नी अंदर खास चेकिंग करवानो एक पॉइंट छे तो अहीं आपणे यूनिट नंबर 6 नी अंदर आपणे आजे કયા કયા ક્વેશ્ચન જોયા તો પહેલો ક્વેશ્ચન જોયો સ્પ્રંગ વેઇટ અને અનસ્પ્રંગ વેઇટ બીજો ક્વેશ્ચન જોયો ટ્રબલ શૂટિંગ ઓફ સસ્પેન્શન અને ત્રીજો પોઈન્ટ આપણે જોયો ઇન્સ્પેક્શન પ્રોસિજર ઓફ સસ્પેન્શન નેક્સ્ટ આપણે જોઈશું હવે એની અંદર ચેસિસ અને ફ્રેમનું એલાઇનમેન્ટ થેન્ક યુ